डिसाइड करिए लिक्विडेशन ऑफ कंपनी. इन द केस ऑफ लिक्विडेशन देर आर थ्री आइटम्स विच यू हैव टू लर्न, थ्री स्टेटमेंट्स. द फर्स्ट वन इज स्टेटमेंट ऑफ लायबिलिटीज ऑफ बी लिस्ट कंट्रीब्यूटरी. सेकंड वन इज लिक्विडेटर्स फाइनल स्टेटमेंट ऑफ अकाउंट. एवरी वन आ अपने करी नाखू आज सेकंड ज फर्स्ट ने थर्ड बाकी ज बराबर छे. लिक्विडेटर्स फाइनल स्टेटमेंट मीन्स रिसीप्ट पेमेंट. तमने याद ज हशे एमां रिसीप्ट बधी असेट सेल करे अने पछी पेमेंट. खाली एमां ध्यान क्यारे राखवानुं हतुं? मोस्टली जे तमने मुश्किली पड़े एवुं क्यारे हतुं? ज्यारे शेर्स जुदा जुदा नंबर ऑफ सॉरी फेस वेल्यू जुदी होय अथवा तो पेड अप वेल्यू जुदी होय. फेस वेल्यू सेम होय. ए केटेगरी मां 10,000 शेर्स 10 रूपीज मां ने बी केटेगरी मां 5,000 शेर 10 रूपीज. પણ એ કેટેગરી વાળા છે એને 10 રૂપીસ પેઇડ અપ કર્યા હોય પૂરેપૂરા, ઓલા લોકો 6 રૂપીસ પેઇડ અપ કર્યા હોય. અને છેલ્લે ડેફિસિટ આવે તો એમાં વેલા તે પેલાના ધોરણે કે ફેસ વેલ્યુ જેટલા જેને આપી દીધા ફૂલી પેઇડ અપ હોય એને પેલા એવું નથી હોતું. એનું આપણે કેલ્ક્યુલેશન કરતા હતા એ બહુ મહત્વનું, ડેટ ઇઝ કેલ્ક્યુલેશન ઓફ ડેફિશિયન્સી. અને બહુ સારા પોઈન્ટ આપણે એનો એક ક્વેશ્ચન ખાસ તો ત્યારે પણ મેં તમને ટીક કરાવેલો હતો કે જેમાં આપણે વોટ વુડ બી ચેન્જ ઇન યોર આન્સર કરીને વેરિયસ કેટેગરી ઓફ ડેફિશિયન્સી લીધેલી હતી. બરાબર છે, એ આપણે પૂરું કર્યો છે પોઈન્ટ. અને ત્રીજું છે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ ઓર ડેફિશિયન્સ. એ થોડું તમારા પેલા બેંક બેન્કિંગના એકાઉન્ટ જેવું છે કે જેમાં ફોર્મેટ આપ્યું હોય ને તમારે મૂકવાનું. ઇવન બેંક્સમાં તો સાથે ઘણું કેલ્ક્યુલેશન પણ હોય છે, આમાં તો એ પણ બહુ ઓછું. આમાં ડિટેલ્સ આપી હોય ને તમારે એ મૂકી દેવાનું. પણ અત્યારે આપણે જે વાત કરવી છે ને એ છે સ્ટેટમેન્ટ ઓફ લાયબિલિટીઝ ઓફ બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી. 4 માર્ક નો ક્વેશ્ચન એક્ઝામમાં, 4-6 માર્ક, પણ તમે 4 જ યાદ રાખો એક્ઝામમાં પૂછાઈ શકે. જો શું છે પેલા તો કન્ટ્રીબ્યુટરી. કન્ટ્રીબ્યુટરી મીન્સ કન્ટ્રીબ્યુટર એટલે જે ફાળો આપે. તમને ખ્યાલ છે લિક્વિડેશન ઓફ કંપનીમાં કન્ટ્રીબ્યુટર કોણ હોય? તો કે નેચરલી શેર હોલ્ડર્સ. અલ્ટિમેટલી હરીફરી ને બધું શેર હોલ્ડર્સ ઉપર જ છે. સો કન્ટ્રીબ્યુટરીઝ આર ધ પ્રેઝન્ટ શેર હોલ્ડર્સ ઓર પાસ્ટ શેર હોલ્ડર્સ. આ જરા જોજો, પ્રેઝન્ટ ઓર પાસ્ટ શેર હોલ્ડર્સ. પ્રેઝન્ટ શેર હોલ્ડર્સ ઓર પાસ્ટ શેર હોલ્ડર્સ ઓફ ધ કંપની. એન્ડ દેર આર ટુ કાઇન્ડ્સ. ધ ફર્સ્ટ વન ઇઝ એ લિસ્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ બી લિસ્ટ કન્ટ્રીબ્યુટર. બે પ્રકારના એમાં ભાગ છે, એક એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી છે અને એક બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી છે. એવરીવન, તો હવે કોણ એ લિસ્ટ છે અને કોણ બી લિસ્ટ છે એ આપણે જરા જોઈએ. એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી, સોરી, પેલા એકવાર અહીંયા જ જોઈ લઈએ. એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી મીન્સ પ્રેઝન્ટ શેર હોલ્ડર્સ. જે પ્રેઝન્ટ શેર હોલ્ડર છે ને દે વિલ બી નોન એઝ એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી. અત્યારે પ્રેઝન્ટ એટલે જ્યારે કંપની લિક્વિડેટ થઈ ત્યારે કંપનીના જે શેર હોલ્ડર્સ છે એને એ લિસ્ટ, એ લોકોનો વારો પહેલા. અને બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી એટલે પાસ્ટ શેર હોલ્ડર. પાસ્ટ એટલે કેટલા? બહુ જૂના, હમણાંના, વર્ષો પહેલાના. તો એના માટે આપણે એક પોઈન્ટ જોઈએ, મિનિંગ ઓફ બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી. મિનિંગ ઓફ બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી આ તમને લીઠામાં પણ આ બધું જ આપેલું છે અને સાથે સાથે અહીંયા પણ આપણે જોઈ લઈએ. ચલો, શેર હોલ્ડર્સ હુ હેડ ટ્રાન્સફર્ડ પાર્ટલી પેઇડ શેર્સ otherwise then by operation of law or by debt. Please everyone, shareholders who had transferred partly paid shares within 1 year, aa jara jojo everyone, within 1 year prior to the date of winding up. Chok gaye tumne evu hatu ne ke company ne
જ્યારે લિક્વિડેશન થાય અને લિક્વિડેટર ને રૂપિયા ઘટે તો આપણે એવા સમ પણ કરેલા છે જેમાં પાર્ટલી પેઇડ શેર હોલ્ડર જે હોય ને એની પાસેથી રૂપિયા મંગાવીએ. મેં એટલે જ તમને પેલા લિક્વિડેટર્સ રિસીપ્ટ એન્ડ પેમેન્ટ કરાવી, તમે એની પાસેથી રૂપિયા મંગાવી શકો. યાદ હશે એમાઉન્ટ ટુ બી કોલ્ડ અપ, આપણે ઘણી વાર એવું પણ કરતા નોશનલ એમાઉન્ટ ટુ બી કોલ્ડ અપ, બરાબર છે, અને ઘણી વાર પાછા આપવાના હતા એને મંગાવવાના, એવું પણ બને કે અમુકને પાછા આપવાના હતા અને અમુક પાસેથી મંગાવવાના હતા. તો એ તો નોર્મલ વસ્તુ છે. તમે ઇલેવન કે ટ્વેલ્થ થી ભણો છો કે જ્યારે લિક્વિડેશન થાય ત્યારે જો ડેફિસિટ થાય તો શેર હોલ્ડર્સે રૂપિયા દેવા પડે. હા, કેટલા દેવાના? અનપેઇડ એમાઉન્ટ જેટલા. એ તો પાછું બોટમ લાઈન યાદ જ રાખજો, કંપનીનું એક વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક. સાથે તમે બધા કંપની લોના પણ ખા છો તો એમાં તમે ભણ્યા જ છો, એનું વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક છે લિમિટેડ લાયબિલિટી. ને એનો અર્થ તમે સમજો છો કે લાયબિલિટી મેક્સિમમ ટુ ધ એક્સટેન્ટ ઓફ ફેસ વેલ્યુ, ને એમાંય અનપેઇડ વેલ્યુ. હવે તો કંપની કેટલા મંગાવી શકે અનપેઇડ. સરપ્રાઇઝિંગ વસ્તુ શું છે કે અત્યાર સુધી તમે એવું જ ધારતા હતા કે જ્યારે લિક્વિડેશન થાય ત્યારે એ સમયે જે શેર હોલ્ડર હોય એની પાસેથી રૂપિયા મંગાવી શકાય, ક્રેડિટર્સને પે કરો. એ પણ ક્યારે મંગાવવા પડે ખબર છે? જ્યારે આપણી અસેટ ઇનફ નથી આપણી લાયબિલિટી પે કરવા માટે. માની લ્યો એક સમય એવો કરાયો હતો કે જેમાં સરપ્લસ થતી હતી અસેટ, પછી બધા ડિબેન્ચર હોલ્ડર્સ, ક્રેડિટર્સ, સિક્યોર્ડ અનસિક્યોર્ડ બધાને આપી દઈને પછી પણ સરપ્લસ હતો. જો આ સરપ્લસ વધતી હોય લિક્વિડેટર્સ પાસે તો બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી કે એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી કોઈનો સવાલ જ નથી. પણ જ્યારે ક્રેડિટર્સને દેવા માટેના પૈસા નથી તો પ્રેઝન્ટ શેર હોલ્ડર તો જવાબદાર છે જ, લિક્વિડેટર પ્રેઝન્ટ શેર હોલ્ડર પાસેથી તો પૈસા માંગશે જ, પણ શેર હોલ્ડર્સ હુ એ ટ્રાન્સફર્ડ પાર્ટલી પેઇડ, આ જરા જોજો પ્લીઝ, મેં અન્ડરલાઈન તો કરેલી જ છે, અપર લાઈન હવે કરું છું, પાર્ટલી પેઇડ શેર્સ, બરાબર છે, આ વસ્તુ બતાડવા માંગુ છું. હુ એ ટ્રાન્સફર્ડ પાર્ટલી પેઇડ શેર્સ વિધિન વન યર પ્રાયર ટુ ધ ડેટ ઓફ વાઇન્ડિંગ અપ મે બી કોલ્ડ અપોન ટુ પે એન એમાઉન્ટ to pay of such creditor is existed on the date of transfer. જે લોકોએ liquidation ની date અથવા winding up ની date ના એક વર્ષમાં જે લોકોએ share transfer કરેલા છે એ લોકો પાસેથી પણ liquidator રૂપિયા મંગાવી શકે છે, provided એ પાર્ટલી પેઇડ શેર્સ હોવા જોઈએ. જ્યારે એને ટ્રાન્સફર કર્યા ત્યારે એ પાર્ટલી પેઇડ હોવા જોઈએ. એક એક્ઝામ્પલ આપું તમને, મિસ્ટર એક્સ છે, એણે પોતાના શેર ટ્રાન્સફર કર્યા, એબીસી લિમિટેડના શેર્સ હતા, ટ્રાન્સફર કર્યા, ટ્રાન્સફર કર્યા એના 1.5 વર્ષ પછી એબીસી લિમિટેડ જે છે એ લિક્વિડેટ થઈ. વેધર મિસ્ટર એક્સ ઇઝ કવર્ડ અંડર બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી? No, Mr. X will not be covered under B list because he is neither a shareholder at the time of liquidation nor he had transferred the share within 1 year. એને તો 1.5 વર્ષ થઈ ગયું, એક વર્ષમાં જે તાજા આપણે કહીને હમણાં જ હજી એક વર્ષમાં જેને ટ્રાન્સફર કરેલા હોય એવા શેર હોલ્ડર. અચ્છા બીજું એક્ઝામ્પલ, Mr. Y has transferred shares of MNO Limited within 1 year before the date of its winding up. But when Y has transferred, these shares were fully paid up. Y એ વેચા, liquidation થયું એના એક વર્ષ પહેલા વેચા, એટલે liquidation માની લ્યો થયું કે 1st January 2020 માં થયું ને, તો Y હજી હમણાં જ 1st October 2019માં જ વેચ્યા હતા 3-4 મહિના પહેલા. પણ જ્યારે એને સેલ કર્યા કે ટ્રાન્સફર કર્યા ત્યારે એ ફુલી પેઇડ અપ હતા, તો પણ વાય ન આવે બી લિસ્ટ કન્ટ્રીબ્યુટ. હવે ઝેડ, હુ ઇઝ એ શેર હોલ્ડર એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન, વેધર હી ઇઝ કવર્ડ અંડર બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી? નો, ઇવન ધો ધેર ઇઝ એ પાર્ટલી પેઇડ શેર્સ. કેમ?
જ્યારે લિક્વિડેશન થયું ત્યારે જ મિસ્ટર ઝેડ શેર હોલ્ડર છે, હી વિલ બી કવર્ડ અંડર એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી. અચ્છા, આમાંથી કોક બોલે સોરી ઝેડ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી માનું આવે, ના એવું કોઈ લિસ્ટ છે નહીં, ઝેડ એનું નામ છે, એ લિસ્ટ કન્ટ્રીબ્યુટર. જો મિસ્ટર એ પણ એક વર્ષ પહેલા જ શેર હોલ્ડર તરીકે નીકળો હોય ને, પાટલી પેડ હોય ને, તો મિસ્ટર એ ભલે નામ હોય એનું, પણ એ આવે બી લિસ્ટ કન્ટ્રીબ્યુટર. એટલે નામમાં નહીં પણ વિધિન વન યર, મેં જે ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે, તો તમારા માટે બહુ મહત્વની વસ્તુ થઈ, શેર હોલ્ડર હુ હેડ ટ્રાન્સફર્ડ પાર્ટલી પેઇડ શેર્સ વિધિન વન યર પ્રાયર ટુ ધ ડેટ ઓફ વાઇન્ડિંગ અપ મે બી કોલ્ડ અપોન, એને બોલાવવામાં આવશે. બોલાવવામાં એટલે એનું આપણે બીજું કાંઈ કામ નથી, મની મની બરાબર છે, પૈસા જોઈએ છીએ એની પાસેથી. મે બી કોલ્ડ અપોન ટુ પે ઇન એમાઉન્ટ ટુ પે ઓફ સચ ક્રેડિટર્સ, લેણદારોને ચૂકવવા માટે. Is existed on the date of transfer of shares. એ લોકો નીકળી ગયા પછી કંપનીને જે લાયબિલિટી થઈ એના માટે શેર હોલ્ડરને જવાબદાર બનાવી શકાય નહીં. માની લ્યો હું લેક્ચર લેતો હોઉં ક્લાસમાં, પ્રી લોકડાઉન અથવા પોસ્ટ લોકડાઉન સિચ્યુએશન ધારી લ્યો, લેક્ચર લેતો હતો, તમારે કઈ કામ હતું એટલે તમે લેક્ચર 8 o'clock પૂરો થવાનો હતો, તમે 7 o'clock નીકળી ગયા, બધા નહીં અમુક. અચ્છા, હવે 7 to 8 માં મેં તમને અમુક સમ્સ ઘરે ગણવા માટે આપ્યા, તો એના માટે બેઝિકલી તમે જે 7 o'clock નીકળી ગયા છો એ જવાબદાર નથી, કારણ કે એ જવાબદારી તો તમે નીકળી ગયા પછી જ. પણ મારો લેક્ચર 5 to 8 નો હતો, 5 to 7 માં જે મેં ઇન્સ્ટ્રક્શન આપી છે એ બધા માટે તો તમે જવાબદાર છો જ. ઇન ધ સેમ વે, આ એક વર્ષ પહેલાના જૂના, એને આપણે એવું કહીએ જૂના, એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી એટલે અત્યારના, એ જૂના કન્ટ્રીબ્યુટરીને આપણે એવી લાયબિલિટી માટે જ બોલાવી શકીએ વિચ ઇઝ એક્ઝિસ્ટેડ ઓન ધ ડેટ ઓફ ટ્રાન્સફર ઓફ શેર્સ. And these transferers are called B list contributory. આને આપણે B list contributory કહીશું. તો આ એની B list contributory ની ડેફિનેશન છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. અચ્છા, હવે એમની લાયબિલિટી ફરી એકવાર. Their liability is restricted. Their liability is restricted to the amount not called up. When the shares were transferred, naturally, they cannot be called upon to pay more than entire face value. See, A list hoy ke B list hoy, koi ni jawabdari etlu samjo ke face value thi vadhare hoye j nahi ne, company no basic benefit je che ke tame તમારી લાયબિલિટી લિમિટેડ હોય, એ લોકો માટે કેટલા રૂપિયા મંગાવી શકીએ આપણે જેટલા અનપેડ હોય. અને બીજું એક યાદ રાખજો, એક તો અનપેડ હોય એટલા જ મંગાવી શકીએ, અને બીજું કે ત્યારે કઈ કંપનીની લાયબિલિટી જે હતી એટલા જ, એ નીકળી ગયા પછી જે લાયબિલિટી હોય એ રૂપિયા એની પાસેથી મંગાવી ન શકે. હવે માની લ્યો કે એક મિસ્ટર ડબલ્યુ હતો, એ જયારે નીકળો, જસ્ટ એ મિનિટ, બટ સર જેને એક ક્વેશ્ચન છે, જસ્ટ એ મિનિટ, બટ સર જેણે એ લોકો એ ટ્રાન્સફર કર્યા હોય એની પાસેથી તો કલેક્શન કરશું જ. હા, એ સમજાવું પછી. અત્યારે પહેલા આપણે આ ક્વેશ્ચન હું ડિસ્કસ કરું, જસ્ટ એ મિનિટ. તો એ લોકો પાસેથી હું જે વાત કરી રહ્યો હતો કે મિસ્ટર ડબલ્યુ જે છે એ શેર હોલ્ડર તરીકે નીકળ્યા ત્યારે અનપેડ વેલ્યુ હતી 4 rupees અનપેડ હતા, 10 rupees નો શેર હતો ને ડબલ્યુએ 6 rupees પે કર્યા હતા, લિક્વિડેશન ગયું એના 1 year માં જે નીકળો તો 4 rupees એને દેવાના બાકી હતા. પણ જયારે મિસ્ટર ડબલ્યુ કંપની ના શેર ટ્રાન્સફર કરે છે ત્યારે કંપનીની એઝ ઓન ધ ડેટ, ઓન ધેટ ડેટ કંપનીની કોઈ જવાબદારી જ નહોતી. એટલે કે હવે જયારે કંપની લિક્વિડેટ થઈ ત્યારે છે, ડેટ ઇઝ આફ્ટર ટ્રાન્સફર ઓફ શેર્સ. Mr. W is not liable for any amount.
એટલે બે વસ્તુ છે એમની લાયબિલિટી નક્કી કરવા માટે. એક વસ્તુ તો છે કે એ લોકોની મેક્સિમમ લાયબિલિટી અનપેડ વેલ્યુ જેટલી, અને બીજું એઝ ઓન ધ ડેટ ઓફ ટેર ટ્રાન્સફર જે લાયબિલિટી હતી એ પણ તમારે જોવાની છે. અચ્છા, એક ક્વેશ્ચન હતો કે સર જ્યારે કંપની લિક્વિડેટ થઈ ત્યારે આપણે એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી એટલે કે જે લોકો ત્યારે શેર હોલ્ડર હતા એની પાસેથી તો આપણે રૂપિયા લઈએ જ છીએ, અનપેઈડ વેલ્યુ લઈએ જ છીએ, બરાબર છે. અને વિધિન વન યર બિફોર સીલ જે નીકળ્યા એની પાસેથી લઈએ છીએ. બહુ સિમ્પલ એક વસ્તુ છે, એ ક્વેશ્ચનના ઓલામાં કહું તો કે લાયબિલિટી ઓફ ધ બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી સેકન્ડરી એન્ડ કન્ડિશનલ. એ કેવી લાયબિલિટી છે? સેકન્ડરી એન્ડ કન્ડિશનલ, એટલે કે વેન એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી એમાઉન્ટ રિકવર્ડ ફ્રોમ એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી ઇઝ નોટ ઇનફ ટુ પે ધ ડેટ, યુ આર કોલિંગ ઇટ ફ્રોમ બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી, બરાબર છે. સો ફોર એક્ઝામ્પલ, ઇફ ધ શેર સેવિંગ એ ફેસ વેલ્યુ ઓફ રૂપીઝ 100 વેર પેઇડ અપ રૂપીઝ 60, ધ બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી કેન બી કોલ્ડ અપોન ટુ પે 40 રૂપીઝ ઓનલી. તો એની પાસેથી આપણે કેટલા મેક્સિમમ ઉંગાવી શકશું? 40. ઓકે, નેક્સ્ટ જઈએ. Liability of B list contributory will crystallize only when the existing assets available with the liquidator are not sufficient to cover the liability, in when the existing shareholder fail to pay. Everyone, the person who has asked the question, please, when the existing shareholders fail to pay the amount due on shares to the liquidator. એવું ન બને કે એ લિસ્ટ વાળા પાસેથી શેરના 10 રૂપિયા ઓલરેડી લઈ લીધા, મીન્સ 10 રૂપિયા ફેસ વેલ્યુ જેટલા, હજી એ ઘટે છે એટલે પાછા બી લિસ્ટ, એવું નથી. એકને એક શેર ઉપર તમે જૂના નવા બધા પાસેથી ભેગા કરીને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, 30 રૂપિયા ભેગા ન કરી શકો, પણ 4 રૂપિયા મળવાના બાકી છે, શેર અનપેડ છે, 4 રૂપીઝ મળવાના બાકી છે. એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી ફેલ જાય છે પે કરવા માટે, તો તમે વિધિન વન યર બિફોર જે ટ્રાન્સફર થયેલા છે એને બોલાવી શકો છો. વેન ધ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ ફેલ ટુ પે ધ એમાઉન્ટ ડ્યુ ઓન ધ શેર્સ ટુ ધ લિક્વિડેટર, તો આ એક ખાસ એની લાયબિલિટી ત્યારે જ ક્રિસ્ટલાઇઝ થશે. તમે એવું લોના ટર્મ્સમાં એવું યાદ રાખી શકો કે ઇટ ઇઝ સેકન્ડરી એન્ડ કન્ડિશનલ. નેક્સ્ટ, ઇટ મસ્ટ બી નોટેડ ડેટ ફર્સ્ટ ધ કંપની મેક્સ એ કોલ ઓન એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી ઇફ ધે ફેલ્સ to pay. જો એ નિષ્ફળ જાય છે, then B list contributory are called for payment. Only those shareholders are taken who were members during the year back, one year back, sorry, of the date of liquidation. So for example, if liquidation is taking place on 1st April 2018, then the person who were members from 1st April 17 to 1st April 18. But if the members to whom they were originally allotted becomes insolvent, then the person to whom the shares were transferred is also called B list contributor. આ સમજજો, માની લો કે એક વર્ષ પહેલા જ મિસ્ટર W જે હતો ને એ શેર હોલ્ડર હતો, અનપેઇડ વેલ્યુ હતી, લાયબિલિટી હતી, પણ W પાસેથી શેર્સ આવી ગયા હતા યુ પાસે. શું કામ? તો કે યુ એ કોઈ વસ્તુ W ને વેચી હશે, W ઇન્સોલ્વન્ટ થઈ ગયો, તો રિકવરી કરવા માટેના રૂપિયાની જે કોર્ટમાં અપીલ થઈ હતી એમાં W પાસેથી યુ ને શેર મળ્યા, એટલે કે યુ એ લીધા નો, પછી યુ પણ એ શેર ટ્રાન્સફર કરી દે છે વિધિન વન ઇયર. તો શું થશે? ઇફ ધ મેમ્બર ટુ હુમ ધે વેર ઓરિજિનલી અલોટેડ બીકમ્સ ઇન્સોલ્વન્ટ, કોને ઓરિજિનલી અલોટ કર્યા હતા? W ને, ઇન્સોલ્વન્ટ થયો. ધેન ધ પર્સન ટુ હુમ ધ શેર્સ વેર ટ્રાન્સફર્ડ, કોને ટ્રાન્સફર કર્યા પછી? તો કે U ને, ઇઝ ઓલ્સો કોલ્ડ અંડર બી લિસ્ટ કન્ટ્રીબ્યુટર, હી કેન નોટ ડિનાય હિઝ લાયબિલિટી. ધ એમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ ટુ બી પેઇડ ટુ ક્રેડિટર્સ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધ રેશિયો ઓફ રિસ્પેક્ટિવ શેર્સ. એ પોઈન્ટ તમે હમણાં એનો ક્વેશ્ચન કરીએ ને ત્યારે. અચ્છા, વિથ ધીસ પર્ટિક્યુલર થિયરી ડિસ્કશન, આ બધું એક બાજુ, એ થોડું સમજવામાં કદાચ એક બે નાના મોટા એમાં પ્રશ્ન હશે, પણ એ પહેલા તમે એનો એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન જરા જોઈએ.
and then again read the theory, and then if there is any question you can ask me. હવે આપણે જોઈએ એના પછીનો question. Yes. આ જોવો જોઈએ. In a liquidation which commenced on 2nd April 2017, જો notepad સાથે હોય તો 2nd April 2017 લખી રાખજો. Certain creditors could not receive payments out of the realization of assets and out of the contribution from A list contributors. Certain creditors could not receive payment. અમુકને મળ્યા નહીં. The following are the details of certain transfer which took place on 16 and 17. અચ્છા liquidation ની date છે 2nd April 2017. બંને condition આપી દીધી છે. Creditors છે એને payment નથી મળ્યું અને A list contributors fail ગયા છે. પાંચ પ્રકારના શેરહોલ્ડર છે X, A, B, C, D. હવે X પાસે કેટલા શેર્સ છે જો નંબર ઓફ શેર્સ ટ્રાન્સફર 1500. A પાસે 1000, B પાસે 1500, C પાસે 300 અને D પાસે 200. હવે જરા સૌથી મહત્વનું આપણો પોઈન્ટ હતો કે B list contributors means those contributors who have transferred their shares within 1 year prior to the date of liquidation. Date of liquidation is April 2nd, 2017. And Mr. X has transferred his shares on 1st March 2016. Puru thai gyu. X na naam ma jo chokdi che, le X nahi aave. He is not covered under B list contributory. So kaam, karan ke X che ne ek varas pehla transfer kaira nathi. એને લગભગ એક વર્ષ ને એક મહિનો પહેલા કરેલા છે. એક્સ ઇઝ નાઇધર ઇન એ લિસ્ટ કન્ટ્રીબ્યુટરી નોર ઇન બી લિસ્ટ. એ લિસ્ટમાં તો હોય જ નહીં કારણ કે હી હેઝ ઓલરેડી ટ્રાન્સફર્ડ. એક વર્ષ પહેલાની લિમિટમાં નથી કર્યા, એક વર્ષ પહેલા કરેલા છે. અચ્છા પણ બાકીના ચારેય એ બી સી ડી ચારેયની ડેટ જો April 2nd, 2017 છે. એ 1st May 2016, બી 1st July 2016, સી 1st November 2016 અને ડી છે 1st February 2017. All shares were 10 rupees each, 6 paid up. Ignoring expenses of and remuneration of liquidators, એ બધું ઇગ્નોર કરો. So the amount to be realized, કેટલા રૂપિયા મળે એ મહત્વની વસ્તુ. હવે પહેલી વસ્તુ તો પાંચ શેર હોલ્ડર હતા એમાંથી બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરીમાં ચાર જ આવશે. બીજું નીચે જે કીધેલું છે કે 10 રૂપિયાનો શેર છે ને 6 જ પેઇડ અપ છે, એટલે તમે સમજી શકો છો કે 4 રૂપિયા પર શેર બાકી છે. જો કોઈને ગોતવી હોય તો જરા ધ્યાન રાખીને, મિસ્ટર એ ની મેક્સિમમ લાયબિલિટી કેટલી થશે? 1000 શેર્સ મલ્ટીપ્લાઈડ બાય 4. બી ની 1500 શેર્સ મલ્ટીપ્લાઈડ બાય 4. એ ની 4000, બી ની 6000, સી ની 1200 અને ડી છે એના 800. આનાથી વધુ રૂપિયા એ બી સી ડી પાસેથી લઈ જ ન શકાય મેક્સિમમ. સામેની બાજુ ક્રેડિટર્સ રિમેનિંગ અનપેડ એન્ડ આઉટસ્ટેન્ડિંગ એવું એક કોલમ છે, એમાં એક્સ વખતે 4000, પછી 6, પછી 7500. આ કોઈ જુદા જુદા નથી, આ કોઈ પર્ટિક્યુલર ડેટે રહેલી લાયબિલિટી છે. એટલે કે તમે જો માર્ક કરશો તો 4000 પછી 6, એટલે 1st March 2016 થી 1st May 2016 સુધીમાં 2000 રૂપીઝ, એટલી વારમાં 2000 રૂપીઝ થી લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ. પછી 6 થી 7500, એટલે પછીથી 1500, પછી 500 અને છેલ્લે અગેન 1500. ઇન્ક્રીમેન્ટલ નો કન્સેપ્ટ ત્યાં લાગુ પડે છે. 6000 7500 8000. અચ્છા આનું શું મહત્વ છે? મિસ્ટર એ એક્સ તો લાયેબલ જ નથી, યાદ જ છે. મિસ્ટર એ મેક્સિમમ કેટલા રૂપીઝ માટે લાયેબલ થાય? તો કે 6000 માટે. કઈ રીતે? તો કે એ જ્યારે શેર હોલ્ડર તરીકે નીકળો ને, ડેટ ઓફ સીઝિંગ ટુ બી એ મેમ્બર, તમે જરા જોજો, ડેટ ઓફ સીઝિંગ ટુ બી એ મેમ્બર 1st May 2016, ત્યારે 6000. બી વખતે એટલે કે એ નીકળી ગયો પછી કંપનીની લાયબિલિટીમાં વધારો થયો. કેટલો? 1500 રૂપીઝ નો 1500, પછી 500, પછી અગેન 1500. એ છે
પોતે નીકળી ગયો પછીથી એક પણ રૂપિયા માટે જવાબદાર ન બને. તો હવે આટલું યાદ રાખીએ, ક્વેશ્ચન રીડ કર્યો છે તો ચાર વ્યક્તિ જ લાયેબલ છે, 10 રૂપિયાનો શેર છે, 6 રૂપીઝ પેઇડ અપ છે, એટલે 4 રૂપીઝ અનપેઇડ છે. તો આનો જવાબ એક નાનકડું એનું સ્પેસિફિક ટેબલ જ એ પ્રમાણે બનાવવાનો રહેશે, એ પણ મેં આપેલો છે, જરા જોઈએ પ્લીઝ. નાવ એવરી વન, just a minute. જો સૌથી પહેલા ઉપર લખી નાખો કે બી લિસ્ટ સ્ટેટમેન્ટ શોઈંગ લાયબિલિટી ઓફ બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરીસ. આ જે પહેલું ટેબલ છે આ, તો એ શું છે? ક્રેડિટર્સ આઉટસ્ટેન્ડિંગ એટ ધ એઝ ઓન ધ ડેટ ઓફ સીઝિંગ ટુ બી એ મેમ્બર. અચ્છા, હવે આ ચાર ક્રેડિટર ના નામ લઈ, એ બી સી એન્ડ ડી, આ ચાર ક્રેડિટર, એની નીચે એના 1000 શેર્સ, 1500 શેર્સ, 300 શેર્સ અને 200 શેર્સ, બરાબર? એ તમને યાદ હશે જ, એ લખી નાખ. હવે જો અહીંયા ક્રેડિટર નું લિસ્ટ લખ્યું, આ જરા લાઈન તમે બધા પ્લીઝ જોજો, આજે હું લાઇનિંગ કરી રહ્યો છું. એ ક્રેડિટર્સ આઉટસ્ટેન્ડિંગ એઝ ઓન ધ ડેટ, તમને ક્વેશ્ચન યાદ જ હશે, મેં તમને કીધું હતું 6000, પછી ખરેખર હતા 7500, પણ વધીને કેટલા થઈ ગયા? સેકન્ડ લાયબિલિટી 1500, પછી 8 હતા પણ ઇન્ક્રીમેન્ટલ કેટલી થઈ? તો કે 500, અને પછી 9500. જો તમે ક્વેશ્ચન જોશો તો આ રીતે હતું, એકચ્યુઅલી અહીંયા જે હતું એ 7500 હતા, પછી અહીંયા જે હતું એ 8000 હતા, અગેન અહીંયા જે આવ્યું એ 9500 હતા. આપણે કેવી રીતે જોવાની? ઇન્ક્રીમેન્ટલ લાયબિલિટી, વી હેવ ટુ ચેક ઇન્ક્રીમેન્ટલ. એટલે આ 6000, 1500, 500. અચ્છા, સૌથી પહેલા ટેબલ ફોર્મેટ સમજાણું, ક્રેડિટર્સ આઉટસ્ટેન્ડિંગ, પછી ચારે એના નામ, માની લ્યો કે 6 વ્યક્તિઓ તો 6 શેર હોલ્ડર્સ, તો અહીંયા 6 કોલમ આવત એ બી સી ડી. અચ્છા, હવે એક અત્યારે 6 મિનિટ્સ છે, આપણે પૂરું કરીએ. 6000 રૂપીઝ જે આ લાયબિલિટી છે, 6000 રૂપીઝ ની, મિસ્ટર એ બી સી ડી ચારેય લોકો લાયેબલ છે, તો એ ક્યાં રેશિયોમાં જશે? તો તમે વિચારો ને, તો એનો રેશિયો આવશે 10:15:3:2. સર, આ ક્યાંથી તમે ફાઇન્ડ આઉટ કર્યું? 10:15:3:2 એ ક્યારથી ગોઈતું? ઓકે, એના નંબર ઓફ શેર્સ પ્રમાણે. તો 6000 ની લાયબિલિટી. અચ્છા, ઘણા સ્ટુડન્ટ ને કેવું હતું કે જયારે એ નીકળો ત્યારે તો બધી જ લાયબિલિટી એ જ બેર કરવાની, એવું નથી. એ નીકળો પછી બી, પછી સી ને પછી ડી. તો વેન એ સીઝિસ ટુ બી એ મેમ્બર, બી સી ડી તો હોય જ. જયારે એ નીકળો તો ત્યારે બી સી ડી તો મેમ્બર હતા જ, તો બી સી ડી તો લાયેબલ જ છે. હા, એ નીકળી ગયો પછી જે કોઈ પણ લાયબિલિટી થાય ને, એ વસ્તુ માટે એ જવાબદાર નહીં બને. એટલે આ 6000 રૂપિયા જે છે એ આ ચારેય વચ્ચે આ રેશિયોમાં, એના નંબર ઓફ શેર્સ નો રેશિયો છે. તમે જો માર્ક કરો તો, એ બીજું કશું નથી, એના આનો રેશિયો 10:15. તો ટૂંકમાં એની જવાબદારી કેટલી આવી? 2000. બી ની કેટલી આવી? 3. સી ની આવી 600 અને ડી ની આવી 400 રૂપીઝ. અચ્છા, એટલે હવે 6000 રૂપિયા આપણા જે છે એ અહીંયા આપણે લખી નાખ્યા, બરાબર છે. હવે સેકન્ડ, પછીની લાયબિલિટી 7500 હતી પણ ઇન્ક્રીમેન્ટલ કેટલી હતી? વધારાની હતી 1500. હવે એ જવાબદાર થશે નહીં, એવરીવન, એ વિલ નોટ બી લાયેબલ. શું કામ એ લાયેબલ નથી? બીકોઝ એની લાયબિલિટી આફ્ટર ધ ડેટ વેન હી સીઝિસ ટુ બી એ મેમ્બર, એ ઇઝ નોટ લાયેબલ. તો આ 1500 રૂપિયા માટે કોણ જવાબદાર થશે? તો કે બી સી અને ડી. અચ્છા, રેશિયો શું થશે બી સી અને ડી નો, જવાબદારી નો રેશિયો આપણે જરા જોઈ લઈએ. તો કે 15:3:2, 15:3:2 એના શેર્સ ના રેશિયોમાં. એટલે જો તમે માર્ક કરશો તો આ જવાબ તમને આવી જશે.
1125, 225 અને 150, એટલે ટોટલ 1500 રૂપીસ દેવાઈ ગયા. હવે ત્રીજી લાયબિલિટી હતી 8000. તો 8000 ની લાયબિલિટી હતી અને જવાબદાર કોણ રહેશે? હવે બી પણ લાયબલ નહીં રહે. શું કામ બી લાયબલ નહીં રહે? આફ્ટર ધ ડેટ હી સીઝિસ ટુ બી અ મેમ્બર, નોટ લાયબલ. એ હતો ત્યાં સુધી 7500 ની લાયબિલિટી હતી, એમાં બી એ પોતાનું કન્ટ્રીબ્યુટ કર્યું. હવે બી નીકળી ગયો ને પછી 8000 રૂપિયાની લાયબિલિટી થઈ. તો વધારાના 500 રૂપિયા છે એ કયા બેના રેશિયોમાં વેચાશે? તો કે સી અને ડી. અને એમનો રેશિયો કેટલો છે તમને ખબર જ છે, 3:2, બરાબર છે? તો 3:2 ના રેશિયોમાં એટલે 300 અને 200, ટોટલ ઇટ વિલ બી 500. અને હવે લાસ્ટ છેલ્લે વધ્યો છે એ કોણ? લાયબિલિટી બહુ વધી ગઈ, 9500 થઈ ગઈ. કોણ એ કોણે બેર કરવી પડશે? 9500 પૂરેપૂરી આમ જોવા જાવ તો વધારાના જે 1500 આવ્યા એ ડી એ, એટલે ડી એ બેર કરી, એટલે એના ખાતે કેટલા ગયા? 1500. તો આ રીતે સૌથી પહેલા તમે લાયબિલિટીનું બાયફર્કેશન કર્યું. હવે એ બાયફર્કેશન જે થયું એ પ્રમાણે તમે જોવા જાવ તો એ ના 2000, બી ના 4125, સી ના 1125 અને ડી ના 2250. અચ્છા, એ લોકોની મેક્સિમમ લાયબિલિટી કેટલી હતી? 4000, 6000, 1200 અને 800. કઈ રીતે યાદ છે? નંબર ઓફ શેર જો ઉપર આપ્યા છે આ 1000 અને એને મલ્ટીપ્લાઈડ બાય 4, આ 1500 એને મલ્ટીપ્લાઈડ બાય 4, આ 300 એને મલ્ટીપ્લાઈડ બાય 4 અને આ મલ્ટીપ્લાઈડ બાય 4, એટલે એ રીતે એની મેક્સિમમ. પણ એને પે કેટલી કરવાની થાય? તો કે એની લાયબિલિટી 4000, પણ એની ડિસ્ટ્રીબ્યુટેડ લાયબિલિટી તો 2000 જ છે, એટલે 2000 પે કરવાની. બી ની 3000 ની અને 4125, આ બે માં જે ઓછું હોય ટોટલ ડિસ્ટ્રીબ્યુટેડ અને મેક્સિમમ, આ ત્રીજું સ્ટેપ ઈ છે. જો એમાઉન્ટ પેઇડ એ ઓર બી વિચેવર ઇઝ લેસ, તો 4125 ને 6000 એટલે 4125, ડી ની 1125 અને 1200, તો જેટલી મેક્સિમમ હોય એટલા નહીં હો. તમે શોપ ઉપર કઈ ખરીદી કરવા જાઓ અને વસ્તુ લ્યો 300 રૂપિયાની, તમારા ખિસ્સામાં 500 રૂપિયા હોય તો 500 નથી દેવાના, 300 જ દેવાના, તમારી જે લાયબિલિટી હોય. પણ ગોટો અહીંયા છે, જરા જોજો. આ 2250 જયારે એની મેક્સિમમ લાયબિલિટી 800 રૂપિયા છે, એની મેક્સિમમ લાયબિલિટી 800 રૂપિયા છે, એટલે સી પાસેથી 800 રૂપિયા જ રિકવર કરી શકાશે. એકવાર ફરીથી બધા જરા જોઈન થજો, થોડો પોઈન્ટ બાકી છે એ આપણે નેક્સ્ટ મીટિંગમાં હમણાં જ અત્યારે જ પૂરો કરી લેશું.